सदानन्दाम्भोदि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि सहि नारायनमुनि वरनिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી મહારાજની જય બધાય ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચેત નું સાગર ગ્રંથની અંદર પૂર અગિયારમો ને તરંગ પંદર એમાં છેલ્લે કથા એવી લખે છે ભગવાન શ્રી ફરેની ગામમાં આવ્યા છે ત્યાંના જે હરિભક્તો છે અતિશય રાજી થયા છે મહારાજ પ્રથમ જ્યારે સદગુરુ રામાનંદ સ્વામી ભેગા ત્યાં આવેલા ત્યારથી એ બધા પરિચયમાં હતા મહારાજને જોયા એટલે બહુ રાજી થયા ત્યાં આગળ હરિજયંતિનો સમય આવતો હતો જેના કારણે અઢારસો ને ત્રેસઠની સાલમાં એ હરિજયંતિ સમય માટે દેશ દેશાંતરથી સંતો અને ભક્તો આવ્યા છે આધારનંદ સ્વામીએ લખ્યું છે અને મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરની એ વાત સંભળાવી છે કે ભગવાન શ્રીહરિ પાસે જે સંતો આવ્યા હતા એ સંતોથી અધિક મહારાજને કાંઈ નહોતું કારણ કે જેવી રીતે મહારાજ સંતોને વર્તાવા માગતા એવી રીતે સંતો વર્તતા હતા જેના કારણે મહારાજનો રાજીપો સંતો ઉપર અત્યંત હતો એ વાત સ્વામીએ કીધી હતી ત્યાંથી આગળ પૂર અગિયારું અને તરંગ પંદર એમાં આધારણ સમી લખે છે મુક્ત ઉત્તમ રાજાને કથા સંભળાવે છે એસે સે સંતકો તાન સબ સબકે મતી રહે એક સે સંતકો તાન સબ સબકે મતી રહે એક 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 કોઅપી પ્રીત હિ છલકપટ દિયે છેક એક એક કો અતિ પ્રીત હિ છલકપટ દિયે છેક બધા સંતો શ્રી હરિને પ્રસન્ન કરવાનું એક જ તાન રહેતું બધા સંતોને સૌ એક સરખી સમજણ વાળા હતા પરસ્પર પ્રેમ ઘણો હતો અને સંતો કપટનો ત્યાગ કરી દીધો હતો સંતો કેવા હતા એની આગલી કડી અહીં લખી છે પ્રસન્નતા માનત સંતભારી અક્ષર દામસે અધિક વિચારી ઉત્તમ મેં ઉત્તમ ફલ હે એતા ઉત્તમ મેં ઉત્તમ ફલ હે એતા કી મરજી ત્યુ વર્તના તેતા હરી કી મરજી જુ વર્તના તે તા શ્રીહરિનો રાજીપો અક્ષરધામ કરતા પણ મહત્વપૂર્ણ છે તેમ વિચારી સંતો શ્રીહરિની પ્રસન્નતાને બહુ ભારે ફળ માનતા ઉત્તમમાં ઉત્તમ ફળ તો એ જ છે જેમ શ્રીહરિની મરજી હોય તેમ વર્તન રાખવું જીવનની અંદર ભગવાનની મરજીને જે જાણવી ઓળખવી એની માટે શ્રીજી મહારાજે આપણને પોતાની આજ્ઞાઓ કરેલી છે જે આજ્ઞાઓ કરી છે ભગવાનની મરજી છે અને દેશ કાળ અનુસાર ક્યારેક વય પ્રમાણે કોઈ પરિસ્થિતિ પ્રમાણે એ આજ્ઞાને સમજવી હોય તો સદગુરુ ગુનાદિતનંદ સ્વામીએ કીધું છે ભગવાનની મરજીમાં રહેતા હોય ને ભગવાનની મરજીને જાણતા હોય એવા ભગવાનના મોટા સાધુ એવા ભગવાનના મોટા એકાંતિક ભક્ત એની ઈચ્છાને જાણવી એની અંદર રહી અને મહારાજ પોતાની મરજી જણાવે છે પણ મહારાજે આપણને જે આજ્ઞાઓ કરી છે મહારાજે જે આપણને પાંચ વર્તમાનો આપ્યા છે એ ભગવાનની મરજી છે તમારા પાંચ એ તમારી માટે મરજી છે અમારા પાંચ એ અમારી માટે મરજી છે શ્રીજી મહારાજની જે સર્વોપરી ઉપાસના મધ્યનું તેરમું મધ્યનું નવમું અંત્યનું આડત્રીસમું એ મહારાજની મરજી છે એ મરજી છે એવી રીતે મહારાજની મરજીને સમજીને આજ્ઞાને ઉપાસના જે દ્રઢ રાખે એ ભગવાનના રાજીપાનું પાત્ર બને છે જેના જીવનમાં આજ્ઞાને ઉપાસના બંને દ્રઢ એને ભગવાનને કેવું ન પડે મારી ઉપર રાજી થાજો મહારાજ રાજી રાજીન રાજી જોઈ સદ્ગુરુ ગુનાદિતાનંદ સ્વામીનો નાદ છે રાજી જોઈ બધા સંતોને ભગવાનને પ્રસન્ન કરવાનું એક જ તાન બીજું કોઈ તાન જ નહીં ઘણા બધા પ્રકારના તાન હોય તાન ઘણા બધા પ્રકારના હોય ઈચ્છાઓ ઘણી બધી પ્રકારની હોય પરંતુ આ નંદ સંતોને ભગવાનને રાજી કરવા સિવાય પ્રસન્ન કરવા સિવાય ભગવાન એક મીઠું હાસ્ય આપે એક મીઠું સ્મિત આપે ભગવાનની એક નજર મળે આનાથી વધારે એને કોઈ બીજી અપેક્ષા નહોતી નેનો મા જરાજ નોકા મારાજ દેનાૈનૌકા ઇતને મે તો હોવેગા આ હોવેકું ગુજારા દિખલા દીદાર પ્યારા પ્યારા પ્રેમાનંદ સ્વામી આ કવાલી ગાઈ છે લખી છે સ્વામી એમાં શું લખ્યું માસુક જરા જ દેના નેનો કા નજારા ઇતને મેં તો હોવેગા આશી કુંદા કુજારા અમારો પ્રભુ આખો દિવસની આખી જિંદગી નીકળી જશે તમારી નજર ખાલી મળશે ને તો એક ભગવાનની નજર હોય એક ભગવાનનો સહારો હોય આખી જિંદગી નીકળી જાય ભગવાનની નજર આપણી ઉપરથી ખસવી ના જોઈએ આપણે મુમોક્ષું છીએ આપણું પરમ કર્તવ્ય એ છે મારા મહારાજની નજર મારી ઉપર રહે આપણે ભગવાનની નજરમાં રહીએ ભગવાનની નજરમાંથી નીકળી ના જઈએ એવું આપણે જીવવાનું છે એવું આપણે રહેવાનું છે એવું આપણે કરવાનું છે એવું આપણે આપણું વર્તન કરવાનું છે એવી આપણે આપણી વાણી કરવાની છે ભગવાનની નજરમાં આવ્યા છે બસ આવી એક જ વાતનું ધ્યાન રાખવાનું છે આ મહારાજની નજર મારા ઉપરથી ક્યાંય બીજે ના જાય ભગવાન મને નજરમાંથી કાઢી ના નાખે ભગવાન મને નજર નજર અંદાજ ના કરી દે સ્વામીએ કીધું મહારાજને પાસે રાખો તો પાડગનો માનો પાસે રાખો તો માનું નજર કરતા રહેજો રે નજર કરતા રહે રહેજો રે નાથન મૂકી જો પ્રીત પુરવની રે મોકી દેજો હે પ્રભુ તમે મને પાસે રાખો તો તમારો બહુ મોટો ઉપકાર અને મને પાસે ન રાખો તો મારી ઉપર નજર કરતા રહેજો તમારી નજર હશે તોય અમારી જિંદગી નીકળી જશે પ્રભુ મુક્તાનંદ સ્વામીએ કીધું મહારાજને એ સંતોને એક ભગવાનને રાજી કરવા સિવાય બીજું કોઈ તાન નહોતું મહારાજ તમારા જીવનની અંદર પણ ભગવાનના રાજીપા સિવાય બીજું કોઈ તાન ન આવે કયા કયા તાન આપણને ભગવાનને રાજી કરવા સિવાયના ચડી જાય છે એને ઓળખીને એને કાઢવા પડે બહુ પ્રકારના તાન ચડે બહુ પ્રકારના તાન ભગવાનને રાજી કરવા સિવાય બીજું કોઈ તાન ના હોય સૌ એક સરખી સમજણવાળા હતા બધા એક સરખી સમજણવાળા હતા પરસ્પર પ્રેમ ઘણો હતો અને સંતોએ છળ અને કપટનો ત્યાગ કરી દીધો હતો બધાને એકાબીજા પ્રત્યે હેત હતું અને છળ અને કપટ એમાં હતા નહીં શા માટે મહારાજને એ વ્હાલા હતા એનું કારણ કે છે આપણે મહારાજને વ્હાલા થવું છે તો આપણા જીવનને અને એના જીવનને બેને આપણે સેમ કરવા પડશે સ્થિતિ ભલે સેમ ન થાય પણ જીવનની વર્તનની પદ્ધતિ એ તો આપણે સેમ કરવી જ પડશે એ કર્યા વિના કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારનું મેચિંગ કર્યા વિના આપણે ભગવાનને કોઈ જેની ઉપર ભગવાન રાજી થયા છે એના જીવન સાથે બિલકુલ મેચિંગ કર્યા વિના આપણે ભગવાનને કે મારી પર રાજી થાવ રાજી થાવ રાજી થાવ તો રાજી ન થાય એની રીતે રીત આપની રે બીજી રીતે બાદ એની કઈ રીત હતી એનો કયો વિચાર હતો એ જે રીત છે એ રીતને જો આપણે ભૂલી જઈએ તો ક્યારેય ભગવાનને કરોડ વખત કહીએ રાજી થાવ રાજી થાવ એમ કહેવાની જરૂર નથી આપણે કરીશું એવું ને વર્તીશું એવું ને તો ઠાકોરજી આપણી પર રાજી થશે જ આજ્ઞાને ઉપાસના બેને દ્રઢ કરીને જીવનમાં રાખીશું તો મહારાજને કહેવું નહીં પડે મહારાજ રાજી થશે સંતો એકાબીજાનું હિત ચાહતા હતા એકાબીજાની મોટપ ગાતા હતા એક કો એક એક કોહિત ચાત અતિ એક મોટપ ગાત નિજ મુખ નિજ કો વખા નહી કબ હુ ન કરને ચાત કેવા હતા સંતો એક એક કોહિત ચાત અતિ એક કે મોટ પગાત નિજ મુખ નિજ કો વખા નહી કબ હુ ન કરને ચાત સંતો એકા બીજાનું હિત ચાહતા હતા એકા બીજાની મોટપને ગાતા હતા આ સંતો ક્યારેય પોતાના મુખથી પોતાના વખાણ કરવાનું ચાહતા નહીં સ્વશ્લાઘાન કર્તવ્ય શિક્ષાપત્રીની આજ્ઞા છે વ્યક્તિ પોતાના મુખેથી પોતાના વખાણ કરે ત્યારે બહુ ભૂંડો લાગે પોતાના મુખેથી પોતાના વખાણ કરે બહુ ભૂંડો લાગે હા વ્યક્તિના વખાણ કોઈ બીજો વ્યક્તિ કરે હૃદયથી કરે ભાવથી કરે એના અનુભવથી કરે એ સાચું છે આનો અર્થ એ નથી કે આપણે કોઈના વખાણ જ ના કરવા કોઈ સંત અને ભક્તમાં કોઈ સારા સદગુણ છે કોઈ સંત અને ભક્તની અંદર કોઈ દિવ્ય એવા ભગવાનના આપેલા ગુણ છે તો એના વખાણ કેમ ન કરવા એ વખાણ એને ફૂલાવા માટે નહીં એ વખાણ એમાં હવા ભરવા માટે નહીં એ વખાણ એને હારું લગાડવા માટે નહીં એ વખાણ પોતાના આત્માને અને બીજાને પ્રેરણા આપવા માટે કોઈ ભગવાનના સંતો ભક્તો હોય એને કંઈક ડટાઈને સેવા કરી હોય ડટાઈને ભક્તિ કરી હોય એને તો દુનિયાને ખબર પણ ના હોય સત્સંગ સમાજને પણ ન ખબર હોય તો એવાની સેવા એવાની ભક્તિ એનો કંઈક ધર્મ હોય એને વખાણ કરે એ વખાણનો અર્થ એવો નથી થતો કે વ્યક્તિને ફૂલાવી દેવો વખાણનો અર્થ એવો નથી થાતો એને હારું લગાડ દેવું વખાણનો અર્થ એવો નથી થતો કોઈને મલમ લગાડ દેવો વખાણનો અર્થ થાય છે એના જીવનમાંથી પોતાના જીવનને કેળવવું એના જીવનમાંથી પોતાના જીવનની કેળવણી કરવી આ વખાણનો અર્થ છે એનાથી બીજાને પ્રેરણા મળે એવો સંદેશો પહોંચાડવો આ વખાણનો અર્થ છે વખાણનો અર્થ આલો માલાના માલો આલાના વખાણ કરે એવા વખાણની આ વાત જ નથી આ તો દિવ્ય ગુણો સત્સંગના દિવ્ય ગુણો અને કો કોઈના સદ્ગુણ ગાવાથી બળ મળે કે કોઈની કૂથની કરવાથી બળ મળે કોઈ ભગવાનના સંતો ભક્તો હોય ને એના સદ્ગુણ ગાઈએ ને તો દિવ્યતા વધે અને કોઈ દિવસ દેહ છે ને ત્યાં થોડો ડખો રહેવાનો દેહ હોય ત્યાં ડખો હોય બોલો અમારે માની લો અહીં બે દાદા રહે છે મંદિરમાં બંને દાદાઓ ભગવદીય છે ભગવાનમાં હેતવાળા છે સંતોમાં હેતવાળા છે એને ભગવાનને સાધુથી કાંઈ બીજું પ્રધાન નથી એટલે તો આવું મરે બધી સુવિધાઓ ઘેર હોય એવું તો છે નહીં ઘરમાં નહોતું નહીં આવ્યા જ ઘરમાં બધી સુવિધાઓ છે બધું ગરમ ગરમ મળે કેમ દાદા તોય પણ અહીં આવીને બેઠા છે તો દાદાઓ બંને સમર્પિત થઈ નહીં રહ્યા તો દેહભાવ તો હોય હવે દાદાઓ એકાબીજાને પૂજામાં દંડવટ કરી એ અમે જોયું છે બરાબર દંડવટ કરતા હોય એકાબીજાને પૂજાની અંદર જઈને દંડવટ કરે એકાબીજાને પગે લાગે દંડવટ કરે પૂજા કરતા હોય એક દાદા બીજા દાદા જઈને દંડવટ કરે આવું મેં તો કેટલી વાર જોયું છે હવે માણી લો બે ભેગારે છે તો ક્યારેક કોઈક દિવસ કંઈક કહેવા લેવાનું પણ થયું હોય કઈ વાત આપણા હૃદયને સ્પર્શાવીએ એમને એકાબીજાને દંડવટ કરી એમને એકાબીજા માટે જે સહાનુભૂતિની આત્મીયતા રાખીએ કે ક્યારેક કંઈક વ્યવહાર પ્રસંગે કંઈક કેવું લેવું પણ થયું હોય એમ સંતો હોય હરિભક્તો હોય ભેગા રહેતા હોય કંઈક કેવું લેવું વ્યવહારમાં થાય પરંતુ દિવ્યતાના જે ગુણો છે કોઈ પણ ના હોય સંત ના હોય ભક્તના હોય દિવ્યતાના જે સદગુણો છે એને આપણી જીભેથી ગાઈએ ગાવામાં કોઈના સદગુણ ગાવામાં પાપ નહીં થાય પણ કોઈની કૂથની કરવામાં પાપ ચોક્કસ થશે કોઈની અંદર રહેલા ગુણ છે ને એને ગાવાથી કોઈ બી પાપ નહીં થાય પણ કોઈની જો કૂથની કરી તો પાપ ચોક્કસ થશે એનામાં એ અવગુણ હશે છતાંય થશે તોય થશે કેમ કારણ કે કોઈનો અવગુણ જાણ્યો તો બસ એટલું જ છે કે એ અવગુણ આપણામાં ના આવે એનું ધ્યાન રાખવાનું અને એ અવગુણ ખતરનાક હોય તેનો સંઘ નહીં કરવાનો આટલો જ વિવેક શાસ્ત્રો કહે છે કોઈના અવગુણ જાણ્યા પછી પણ કોઈનો અવગુણ જાણ્યો કે આનો થોડોક આવો સ્વભાવ છે કોઈનો પણ ગમે એવી કૂથણી કરે ગમે એવો બોલવાનો સ્વભાવ છે કોઈના વિશે ગમે તે સ્ટેટમેન્ટ આપવાનો સ્વભાવ છે આ છે તે છે જે કાંઈ આપણે કોઈના સ્વભાવ જોયા હોય આને ખાવાનો સ્વભાવ છે આને ચોરી કરવાનો સ્વભાવ છે અને આ સ્વભાવ છે કોઈ સ્વભાવની આપણને ખબર પડી તો એ સ્વભાવ એની સાથે રહેતા આપણા ના આવે એનું ધ્યાન રાખવાનું પહેલું બીજું એ સ્વભાવ એવો હોય કે આપણને શસંગમાંથી ટાળી નાખે એવો હોય તો એ સ્વભાવવાળાથી દૂર રહેવાનું શાસ્ત્ર આટલું કહે છે શાસ્ત્ર એવું નથી કહેતું કે કોઈને તમે કાળો ડાઘ જોયો તો બસ જવાબ દો એવું નથી કહેતું એ તો પાપ છે એને પાપ કહે છે શાસ્ત્ર સંતો કેવા હતા એક એકના વખાણ કરતા એકાબીજાનું હિત ઈચ્છતા અને એકાબીજાના વખાણ કરવાનું એમને એકાબીજાની મોટપ ગાવાની ગમતી પણ પોતાની મોટપ ગાવાની ગમતી નહોતી એકાબીજાની મોટપ ગાતા બહુ સરસ સદગુરુ ગુનાદિતનંદ સ્વામીની વાતો ખાલી હું થોડીક વાતો જ સ્વામીની બેઠી વાંચું છું કેવો એમને બીજા સંતોનો મહિમા ગાવાની ટેવ હતી એ સંતો કઈ રીતના હતા એને આપણે સમજીએ જો વાત નંબર એક પ્રકરણ એક બસો સાત નંબરની વાત સ્વામી વાત કરે છે ગુનાદિતનંદ સ્વામી મહારાજ કહે અમને એમ સંકલ્પ થાય કે સર્વેને મુક્તાનંદ સ્વામી જેવા કરી મૂકીએ પછી સાચવવા ના પડે કોના વખાણ કર્યા સ્વામીએ મુક્તાનંદ સ્વામીના બધાને મુક્તાનંદ સ્વામી જેવા કરી મૂકે સાચવા ના પડે સ્વામી એવું ના કીધું કે મહારાજ એમ કહ્યું કે બધાને ગુનાદિતંદ સ્વામી જેવા કરી મૂકે સાચવવા ના પડે સ્વામી જેવા કરી મૂકે તોય સાચવવા ના પડે સ્વામી મુક્ત હતા અનાદિ મુક્ત હતા અક્ષરધામના મુક્તાનંદ સ્વામી પણ અક્ષરધામના મુક્ત હતા પણ ગુનાદિતનંદ સ્વામી ખુલ્લે મોઢે કહી શક્યા કે મહારાજ એવું કહેતા કે મુક્તાનંદ સ્વામી જેવા બધાને કરી મૂકે તો ના પડે કોને મોટા બાપી સ્વામીએ મુક્તાનંદ સ્વામી પ્રકરણ એક વાત નંબર ત્રણસો ત્રેવીસ મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુ વાત કરે તો બે હજાર માણસની સભા બેઠી હોય તો સૌના સંકલ્પના ઉત્તર થતા જાય એમ મહારાજના સાધુ તો જાણે વાત કરે કોને વાત કરી ગુણાતીતાનંદ સ્વામી કોણા માટે વાત કરી બે હજાર માણસોનો જવાબનો ઉત્તર પ્રશ્નનો ઉત્તર થાય મુક્તાનંદ સ્વામી માટે વખાણ કોના થયા સ્વામી એમ કીધું હું વાત કરું ને બે હજાર માણસના ઉત્તર થાય સ્વામી એવા જ હતા સ્વામી એવા જ હતા આ એક એક મણી જતા શ્રીજી મહારાજના કોના વખાણ કોને તમે મોટા કોણ કોને નાના કો એવા હતા પણ સ્વામીની વાતો કેટલી પ્રમાણ છે કે એ મોટા સંતો શું કરતા એ આપણને નહીં ખબર પડે વાત પ્રકરણ બે વાત નંબર ત્રણ મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું અમે જે જે ધામમાં જઈએ છીએ ત્યાં ત્યાં તે તે ધામમાં તમારા વખાણ થાય છે આ સ્વામીએ વાત કરી ધામોમાં વખાણ કોના થાય છે મુક્તાનંદ સ્વામીના વાત કોણ કરે છે ગુનાદિતાનંદ સ્વામી પ્રકરણ બે વાત નંબર પિસ્તાળીસ સત્સંગ ક્યારે થાય સ્વામી પોતે કે સત્સંગ ક્યારે થાય તો બદ્રિકાશ્રમ જેવું શ્વેતદીપ જેવું સ્થાનક હોય અને મુક્તાનંદ સ્વામી ગોપાલન સ્વામી સ્વરૂપાનંદ સ્વામી એવા મોટાનો નિરંતર સંઘ હોય મુક્તાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી ગોપાલન સ્વામીનો નિરંતર સંઘ હોય અને બ્રહ્માના કલ્પ પર્યંત આયુષ્ય હોય ત્યાં સુધી જ્ઞાન ગોષ્ઠી કરીએ ત્યારે સત્સંગ થાય અહીં સ્વામી એમ ના કીધું મારો સંગ કરો બાકી વાતો કોણ કરતું તું આ સ્વામી એટલે પ્રકરણ બે વાત નંબર એકત્રીસ ગોપાળન સ્વામી મુક્તાનંદી તો ગરુડ જેવા છે એની પાંખમાં આપણે બેસી ગયા છીએ ગુણાદિત સ્વામી કહે છે એની પાંખમાં આપણે બેસી ગયા છે વૃત્તિ દ્વારા સેવે એવા તો ગોપાળન સ્વામી અને કૃપાનંદ સ્વામી એની પાંખમાં આપણે પડ્યા છીએ માટે કંઈક અસર રહેશે નહીં એ જ વાતમાં કે છે કૃપાનંદ સ્વામી ગોપાળન સ્વામી એના વખાણ કરે સ્વામી પ્રકરણ બે ચોત્રીસ નંબરની વાત આ તો મેં થોડી થોડી જ લીધી બાકી ઢગલો છે દરેક સદગુરુ સંતોની વાતોમાં ઢગલા બંધ છે પ્રકરણ બે ચોત્રીસ નંબરની વાત દેશ દેશાંતર બોધ ફિરા મનુષ્યકા કા બોધ સુકાળ ઝાકુ દેખી છાતી ઠરે વાકા પડ્યા દુકાળ મહારાજને જોઈને સમાધિ થઈ જાય ને જીવ સુખ્યો થઈ જાય તેમ નિરંજનાનંદ સ્વામીના દર્શને કરીને સમાધિ જેવું સુખ વર્ત્યા કરે એવાના દુકાળ છે કોના વખાણ કર્યા નિરંજનાનંદ સ્વામીના પ્રકરણ બે વાત નંબર સત્તાવન કૃપાનંદ સ્વામીને સ્વપ્નનો ઉપવાસ તો આવે જ નહીં અને વૃત્તિ ભગવાનના સ્વરૂપમાંથી પાછી પડે જ નહીં અને સચ્ચિદાનંદ સ્વામી કે અમારે આવું હેત નહીં સમાધિ જોઈને કૃપાનંદ સ્વામીની અને ગોપાળન છે તો દરિયા જેવા અનંત જીવને સુખિયા કરે એવા આ બધી વાતો ગુનાતીતાનંદ સ્વામીએ કરી છે ગોપાળન સ્વામીની વાતમાં પણ આવે છે સદ્ગુરુ સંતોનો મહિમા માટે સંતો શું કરતા એ અહીં કહે છે સંતોનો સ્વભાવ કેવો હતો સંતો એકાબીજાનું હિત ચાહતા અને એકાબીજાની મોટપ ગાતા એક ચરિત્ર છે કે ઉમરેઠની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામી ગયા સ્વામી લગભગ ત્યાં ઘણું રોકાણા વાતો કરી કથાવાર્તા કરી પછી નિત્યાનંદ સ્વામી ગયા નિત્યાનંદ સ્વામીએ ત્યાં કથાવાર્તા કરી ત્યારે એ ભક્તોએ એવું કીધું સ્વામીને કે સ્વામી નિત્યાનંદ સ્વામીને સ્વામી મુક્તાનંદ સ્વામી જબરી વાતો કરતા ત્યારે નિત્યાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી જેવો આ બ્રહ્માની સૃષ્ટિમાં બીજો લાવું ક્યાંથી સ્વામી આવું બોલે ત્યારે હરિભક્તો કે સ્વામી તમે મુક્તાનંદ સ્વામી જેવા જ છો ને પણ નિત્યાનંદ સ્વામીએ શું કીધું બ્રહ્માની સૃષ્ટિમાં મુક્તાનંદ સ્વામી જેવો બીજો લાવું ક્યાંથી આવું કીધું માટે કોઈ ભક્તમાં સારા સદગુણ હોય કોઈ સંતમાં સારા દિવ્ય ગુણો હોય એને બિરદાવવા એના વખાણ કરવા એ કોઈ પાપ નથી કોઈ પાપ નથી હરગીજ એ પાપ નથી એ કોઈ કોઈની અંદર સદગુણ છે એનો મહિમા કંઈ કીધો એ મહિમા પુરુષોત્તમ નારાયણનો જ છે ભગવાન સ્વામી નારાયણનો જ વધે છે કોઈ વ્યક્તિનો નથી વધતો કારણ કે બધા ગુણો ભગવાનમાંથી આવેલા છે ભગવાને જ આપેલા છે અને દરેકને એક સરખા ન આપ્યા હોય કોઈનામાં સેવા આપી હોય કોઈનામાં શ્રદ્ધા આપી હોય કોઈનામાં વિશ્વાસ આપ્યો હોય કોઈનામાં નિષ્ઠા આપી હોય કોઈનામાં તપ આપ્યું હોય કોઈનામાં ધર્મ આપ્યો હોય કોઈનામાં ભક્તિ આપી હોય તો ગુણ હંમેશા કોઈકનો આપણે લઈએ તો આપણામાં આવે લઈએ નહીં તો ક્યાંથી આવે કોઈનો ગુણ સાંભળીએ તો આપણને ખબર પડે કે આવા છે નહીં તો કેમ ખબર પડે આપણે જાણ્યા જ ના હોય કોઈ જગ્યાએથી સાંભળ્યું જ નથી તો આપણને ખબર કેમ પડે કે આવડા મોટા છે માટે ગુણાતીતાનંદ સ્વામીએ જે કીધ અહીં કીધું ને એવું આ સંતોમાં ગુણ હતો ને એટલે મહારાજને બહુ વાલા હતા બીજું એમને પોતાના વખાણ પોતાના મોઢે ગમતા નહીં ક્યારેય કરતા જ નહીં એ તો મારામાં કાંઈ છે જ નહીં મુક્તાનંદ સ્વાઈને પૂછો કે કેવું સ્વામી કે હું તો છું ગણી ન નાર તોય તમારી રે તમે ગુણસાગર ગોપાળ દેવ મોરારી રે પ્રભુ ન નાર છું પ્રેમાનંદ સ્વામી ઓહો સ્વામી પ્રેમાનંદ સ્વામી તમે કહો સ્વામી તમે બહુ મોટા સ્વામી કે ના ના હું તો કાંઈ નહીં અરે સ્વામી મધ્યના અડતાલીસમાં કીધું તમે વંદુના પદ ગાતા હતા ત્યારે મહારાજે એવું કીધું કે આ સાધુને ઉઠીને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરીએ સ્વામી તમને તો મહારાજ દંડવટ કરવાનું કહે છે તમે કેવડા મોટા પ્રેમાનંદ સાંઈ કે ના પ્રેમાનંદ પતિ તિહારો પ્રેમાનંદ કેવો પતિત તિહારો ચરણ સુખ ધામી બોલો પ્રેમાનંદ પતિત તિહારો પ્રેમાનંદ તો પ્રભુ તમારો પતિ છે પ્રેમાનંદ સ્વામી ગાયું અબ તો લીજે અપનો વિરોધ વિચારો નાથ અપનો બિચારો નાથ નાથ નિભાઈ લીજે બેરો પ્રેમાનંદ પતિત તિહારો કેવો શબ્દ સ્વામીએ પોતા માટે વાપર્યો છે કડવી તુંબરિયા નીચ ભોમકી ગુણ સાગર પિયા તુમ સવારી કડવું તુંબડું નીચી ભૂમિ એટલે ઉકરડામાં ઉગેલી છું પ્રભુ તમે આ તુંબડાને હંગર્યું છે આ પ્રેમાનંદ સ્વામી જેને ઉઠીને ભગવાન સાષ્ટાંગ દંડવટ કરે જે પોતાની જાતને કડવું તુંમડું ઉકરડામાં ઉગેલું કે એને આટલોય સંકલ્પ હોય કે મારા વખાણ કોઈ કરે એને કોઈ દિવસ એની જીભ કપાઈ જાય તો એના પોતાના વખાણ નીકળે પ્રેમાનંદ સ્વામીએ કોઈને કીધું હશે તમને ખબર છે વાંચ્યું છે મધ્યનું અડતાલીસ હું મારા વિશે શું મહારાજે કીધું છે આવું ન કે હોન તમે અધૂરા ગળા છીએ અધૂરા ગળા અને અધૂરો ગળો છલકાય વધારે આપણે તો કોઈ કે થોડુંક જ આપણા વિશે વળી એ પાછો બહુ મહિમાવાળો હોય ને એટલે આપણે છીએ હું ઘણી વખત એ વાત કરું છું કે બેક્ટેરિયા હોય બેક્ટેરિયા એ બેક્ટેરિયાનો ફોટો લો બરાબર તો બેક્ટેરિયાનો ફોટો કેમેરામાં તો આવે જ નહીં પણ એનું જેમ એનો જેમ ઝીણામ ઝીણો કેમેરો લઈ શકે હોય એ બેક્ટેરિયાનો ફોટો મોટો કરીને બતાવે આવડો એ બતાવે આ કોરોના છે કોઈને દેખાતો નથી પણ સાયન્ટિસ્ટોને તો દેખાય છે ને કે એનો કેવો આકાર છે શું છે કેમ છે એ તો પકડી લે છે ને એ કેમેરામાં એ જે કેચઅપ થાય એનું પિક્ચર એ તો મોટું દેખાય પણ એ વાયરસ એટલો મોટો નથી બેક્ટેરિયા મોટો નથી કેમેરાનો લેન્સમાં કરામત છે જેના કારણે મોટું દેખાય છે રિઝલ્ટ કેમેરાના લેન્સમાં એ તાકાત છે એમ આપણા વિશે કોઈ જ્યારે ભાવ પ્રગટ કરે ને આપણા સદગુણ વિશે ભાવ પ્રગટ કરે તો બહુ વિચાર છે ગુણ આવ્યા હોય આપનામાં તોય તે પાર કા છે ઘરેના મોટા નાયા પહેલા ગુણ એ છે એનાથી આપનું શોભે છે પહેલો વિચાર તો એ કરીએ કે મારું છે જ નહીં પારકું કોકે દાગીના પહેરાવ્યા છે જે દિવસે કોઈ આવા મોટા નતા મળ્યા તેથી દાગીના સહિત જન્મ્યો હતો કે દાગીના વિનાનો હતો તે દી આ બધા ગુણ હતા કે પછી મળ્યા પોતે જ વિચારવાનું પોતે જ વિચારવાનું કે હું જન્મ્યો ત્યારથી મને મહારાજની બરાબર ઉપાસના આજ્ઞા બધું જોરદાર સારદાર જન્મ્યો ત્યારથી જ કે કોઈ કે દીધું કોઈ કે દીધું પછી આવ્યું આજે કોઈક દે છે તો આવે તો પારકું છે આના વખાણ થાય છે મારા નથી કોઈકના છે કંઈક કર્યું સારું કર્યું કંઈક કર્યું તો પણ વિચારે જે થયું તે હરીએ કર્યું છે મારું નામ ખોટું ધર્યું છે આ તો છેતરપિંડી થાય છે એનું છે એને મેં હું તો વસ્તુ છું કરતા કરતા અ કરતા મારો નાથ હું તો વસ્તુ હરીની સાક્ષાત વિચાર ઘણા છે અને છેવટનો વિચાર એ તો છે જ મારામાં તો આવું કાંઈ નથી પણ એ બહુ મોટા છે ને એટલે એમને બહુ મોટું દેખાય છે બહુ મોટું દેખાય છે મારામાં કશું નથી પણ એ બહુ મોટા છે એટલે મારામાં હાવ નાનો ગુણ છે ને બહુ મોટો દેખાય છે એ તો બહુ મોટા સંત છે ને બહુ મોટા ભક્ત છે ને બહુ મોટા છે એકાંતિક છે એટલે એમને એવું દેખાય છે એવી રીતે જ્યારે વખાણ થાય ત્યારે ગ્રહણ કરી લે તો કોઈ દી વખાણનું ઝેર ના ચડે પણ જો એવો વિચાર ના કરે અમે ત્રણ ચાર આપ્યા સેમ્પલ એમાંથી એકે વિચાર ના કરે ને તો ઝેર ચડ્યા વિના રહે નહીં ને પછી અધૂરો ગળો ઊંધો પડે છલકાઈ છલકાઈને ખાલી થઈ જાય ને ઊંધો પડે માટે કોઈ સંત અને ભક્તને બિરદાવમાં કંજુસાઈ ના કરવી કંજુસાઈ ના કરવી કે એને બિરદાઈ દઈશ તો પછી એની અંદર ગુણ છે એમાં સદ્ગુણ છે મુક ગુણાદિતનંદ સ્વામીએ એવું ના વિચાર્યું કે હું એમ કહીશ કે મુક્તાનંદસિંહ ગોપાળનસિંહ ગરુડ જેવા તો બધા મને કેવો સમજશે આવું ના વિચાર્યું આવું ના વિચાર્યું આપણે તેની પાંખમાં બેઠા છે તો મારા ભરોસે આટલા બધા બેઠા છે એને શું થશે આવું કંઈ ના વિચાર્યું મોટા છે ને બહુ મોટા હોય એને આ લોકની બધી નાની નાની મોટોપોની ગણતરી ના હોય આ લોકના વખાણની ગણતરી ના હોય એને તો એક જ ગણતરી હોય મારો વાલો મારા વખાણ કરે બ્રહ્માનંદ કીધું મારે વાલે દીધું મને માનરે કોઈ મને શું કરશે મારે આવ્યો વાલો કીક દાવરે કોઈ મને શું કરશે વાલા લાગો છો વિશ્વ આધાર રે સગપણ તમ સાથે ચાર પદ સ્વામી એટલા કેફીલા ગાયા છે લખ્યા છે એમાં આ કીધું જ મારે વાલે દીધું મને માન રે આપણે માન જોઈએ વખાણ જોઈએ બધું જોઈએ આપણે મહારાજ કહેવા જોઈએ વાહ વાહ સાબાસ 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 એ હાચું ભગવાનના મોટા સાધુ કે એ બહુ સારું એ ભગવાન જ કે છે મોટા સાધુ કે સાબાસ તે ભગવાન પણ મોટા સાધુને એવો વિવેક રાખવો પડે ખાલી આને શાબાશી દીધી એટલે આને દેવી પડશે એ પાછો પ્રોબ્લેમ આપણે સમજવું પડે ઘણી વખત એવું હોય કે સભામાં આપણે બેઠા હોય તો હવે આનું કીધું તો ઓલાન થાય મારું નહીં તે આપણને મોટા સાધુ અલૈયા ખાચર તરીકે જોવે છે કે ખરેખર નિર્દોષ ભાવે જોવે છે એ પાછી આપણને ખબર હોવી જોઈએ કારણ કે ઘણી વખત અલૈયા ખાચરની જેમ જોતા હોય તો વિચારે કે આ પર્વતભાઈના તો કર્યા પણ અલૈયાને નહીં કરીએ તલવાર માથે મૂકશે એમ કરીને પછી કરવું પડતું હોય ભગવાનને કરવું પડતું હોય પણ વખાણની આદતથી જ દૂર રહેવું વખાણની આદતથી જ દૂર રહેવું મારા કોઈ વખાણ કરે ને મારી કોઈ નોંધ લે ને મારું અહીંયા આવું હોવું જોઈએ ને થવું જોઈએ આ બધી વાસના છે આપણી આપણને એવું હોય કે મારી આ કદર થવી જ જોઈએ એ આપણી વાસના છે કારણ કે એ બધી કદરો આપણે આલોકની બાંધી છે આ લોકના વખાણ બાંધ્યા છે આ લોકમાં મારી નોંધ લેવાવી જોઈએ એ આપણે આ લોક સાથે જેટલું સંલગ્ન છે એ બધું જ બંધન છે અક્ષરધામ અક્ષરધામના મુક્તની પંક્તિ સાથે જે સંલગ્ન છે ચીદાકાશ સાથે જે જોડાયેલું છે એ જ મુક્તપણું છે બાકી પ્રકૃતિ પુરુષથી માંડીને અહીં સુધી કોઈ પણ જગ્યાએ વૃત્તિઓ રૂંધાય છે બધું જ બંધન છે બધું જ બંધન છે શા માટે શા માટે આપણે એવી અપેક્ષા રાખીએ કે કોઈ મને મારું આ છે કે જ આપણું એ કહેવાથી આપણું છે જ નહીં એ કેવી રીતે કહેવું જે આપણું છે જ નહીં એને કોઈ ના કહેતો શું કારણ કે છે જ નહીં આપણું તમે દાન કર્યું તમે દાન કર્યું તો બધાને વાચ્યાર્થ તો દરેકને એવી જ ખબર છે ને ગ્રહસ્થાશ્રમમાં રહેલા હરિભગતને જેને વાર્તાના થોડા શબ્દો પડ્યા છે કે મારું કાંઈ નથી બધું ભગવાનનું છે આવા જ શબ્દોથી આંતરિક અંતરનો આત્મા તો ઘડેલો છે ને તમે દાન કર્યું દાન કર્યું અને લિસ્ટની અંદર પાંચના નામ બોલાયા તમે દાન કર્યું તો છઠ્ઠું નામ રહી ગયું કોઈ કારણસર રહી ગયું બરાબર તો મારું નામ રહી ગયું એ કેમ થયું એ તમારે વિચારવાનું કેમ થાય છે આવો સંકલ્પ કેમ થયો કારણ કે હું માનું છું કે બધું ભગવાનનું જ આપેલું છે ભગવાન જ આપે છે ને ભગવાનનું જ આપેલું હું ભગવાનને રિટર્ન કરું છું ઉપરથી ભગવાનનું આપેલું છે એમાંથી જીવું છું તો મેં આપ્યું છે એવો મને ભાવ કેમ થયો એ પ્રશ્નને જ્યારે પકડીએ ત્યારે ખબર પડે કે ભગવાનનું જ આપેલું બધું છે એવું મને કેટલું સ્વીકારાયું છે કેટલું સમજાયું છે સોરી કેટલું સમજાયું છે મેં કીધું ને સ્વીકાર અને સમજવું બે એ બે ની વાત છે મેં સરસ ગાયું મેં સરસ વાતો કરી બીજા સંતે કરી બીજાએ સરસ ગાયું ત્રીજાએ સરસ કર્યું ત્રીજાએ ગાયું એક બે સંતનું કહ્યું એક બે સંતની વાત થઈ એના પ્રત્યે રિસ્પોન્સ બહુ સારો આવી ગયો મારો ના આવ્યો મારો કોઈ ઉલ્લેખ ના કર્યો પણ તારું હતું જ ક્યાં તું કે છે પારકા છે તું કે છે કે આ ગુણ બધા ભગવાનના છે તું કે છે તો તારું છે જ નહીં દુઃખ સાનું તારું જે છે નહીં તો દુઃખ સાનું આ વિચાર જ્યાં સુધી મને તમને ના હોય ને ત્યાં સુધી આપણે તો હજુ કચુંબરમાં અટવાયેલા છે લાડવા તો કીધી હાથ આવે મૂર્તિરૂપી લાડવો મૂર્તિરૂપી લાડવો એ હાથમાં ના આવે અને કચુંબરથી કોઈ દી પેટ ના ભરાય સમજે કચુંબર કચડી નાખે આવા બધા કચુંબળોએ કેટલી વાર જ્યુસ કરી દીધા છે આપણા મારી નોંધ ના લેવાઈ ને મારું નામ ના બોલાવ્યું મને આમ કીધું નહીં મારું આ મેં કેટલું બધું કર્યું તોય આવા બધાએ આપણને કેટલી વાર બુલડોઝરોએ પીલી નાખ્યા છે માટે જેને ભગવાનને પામવું છે ભગવાન સુધી પહોંચવું છે એ આપણું ગમે એટલું સમર્પણ હોય આપણામાં ગમે એટલો ત્યાગ વૈરાગ શ્રદ્ધા સેવા બધું જ હોય એની નોંધ બીજા લે એની વાત બીજા કરવા જ જોઈએ કરવી જ જોઈએ થાવું જ જોઈએ આ પ્રકારના બંધણોના દોરડાઓને તોડવા ઠેક જો પૂગવું છે તો નહીં તો ભગવાન તો ચિંતામની તુલ્ય છે ભગવાન વિચારે આ બાપણ જોઈએ છે કઈ નહીં બીજો જન્મ ધરાયન તાર જેટલું જોઈએ એટલું દઉં લે આ જન્મમાં ધરાયો નથી તો આવતો જન્મ બીજો કેટલા તારા વખાણ જોઈએ છે કેટલું જોઈએ છે હા એટલું ભગવાન આપે ચિંતામણી તુલ્ય છે ભગવાન સતત જોયા કરે ભગવાન કે ભગવાનનો ભક્ત જ્યારે ધ્યાન કરતો હોય ને ત્યારે ભગવાન અંતરમાં રહી એના સંકલ્પને જોયા કરે અને હું સંકલ્પ થાય છે અને એવું ભગવાન પછી એની માટે રચી આપે ભગવાન તો દયાળુ છે ભક્તવત્સલ છે પોતાના ભગતની બધી ઈચ્છાઓ પૂરી કરવાની કે બાકી નહીં રાખવાની હવે આપણે એટલી બધી ઈચ્છાઓ રાખશું તો એવું જ થશે માટે ભગવાનના ભક્તો હોન તમે બધાએ સાવધાન બનીએ આ સંતોના જીવનમાંથી આપણે સાવધાન બનીએ આપણી નોંધને આપણા વખાણને આપણા ગુણની કદરોને આ બધું ભૂલીએ આપણે ઘણી વખત સત્સંગની અંદર વિચારીએ આપણી કદર ક્યાં છે આપણું આ ક્યાં છે આપણું આ ક્યાં છે એવું નહીં જે જગ્યાએ કલ્યાણ જોઈએ છે ને હા વ્યવહારનો માર્ગ હોય ત્યાં કદર બધું રાખીએ પણ જ્યાં કલ્યાણ જોઈએ છે જે જગ્યાએ આપણે કલ્યાણને ઈચ્છ્યું છે જે એકાંતિક ભગવાનના સંત અને ભક્ત છે એની પાસે ક્યારેય પણ એવી અપેક્ષા ના રાખીએ એવી અપેક્ષા જ ના રાખીએ એટલું રાખીએ છીએ આપણું કરતા પણ છે એ જેટલું આપણને લાગે છે કે મારી અંદર આવું છે ને મારું છે એનો ઉલ્લેખ ના થયો એનો અર્થ જે છે આપણે તો ભગવાન થઈ બેઠા કારણ કે આપણું કંઈ છે જ નહીં આપણે તો ભગવાનથી છીએ આપણી અંદર જે છે ભગવાનનું છે જે કંઈ કરાવે છે ભગવાન કરાવે છે જે કંઈ કર્યું છે ભગવાન કરે છે તો ભગવાને કર્યું ભગવાને કરાવ્યું ભગવાનનું જ છે આપણે પોતે જ આપણું અસ્તિત્વ જ નથી એક પરમાત્મા શું બીજું અસ્તિત્વ જ ક્યાં છે જીવ તો પરતંત્ર છે ભગવાન એક જ સ્વતંત્ર છે ભગવાન એક જ સ્વામી છે બાકી બધા દાસ છે જ્યાં આપણું અસ્તિત્વ જ નથી એ જગ્યાએ જ્યાં આપણો પ્રકાશ જ નથી આપણે પરપ્રકાશિત છીએ સ્વપ્રકાશિત એક પરમાત્મા જ છે બાકી બધા પરપ્રકાશિત છે પરપ્રકાશિત આત્માઓ જ્યારે સ્વપ્રકાશિતતાની પોતાને વિશે ભ્રાંતિ કરે ત્યારે એને બંધનનું કારણ બને આપણામાં જે કંઈ લાઇટ છે એ પરમાત્માની છે પરમાત્માને ધારી રહેલા કોઈ મોટા પુરુષની આપેલી છે બાકી આપણે તો ઉડી ગયેલા લેમ્પ જેવા હોઈએ અને જેમ સેજ કનેક્શન કપાય એટલે ઉડી ગયેલો લેમ્પ ઉડી ગયેલો લેમ્પ અને એ કોઈને પ્રયોગ કરવો હોય તો કરવાનો કેવી રીતે કરવાનો ખબર છે જેના થકી આપણને લાઈટ મળતી હોય ને એવા થાંભલારે કનેક્શન કાપી નાખવાના કનેક્શન કાપી નાખવાના અને પછી સ્વબાહુ બળે પોતાના અંતકરણને ચોખ્ખું કરવા પ્રયત્ન કરવાનો પછી એ થાંભલારે આપણો છેડો જોઈન્ટ હતો જે હૃદયમાં સુખ ભગવાનનું આવતું હતું જે અંતરની અંદર ભગવાનને પામવાની જે આપણને રાત ને દિવસ જે ઈચ્છા વર્તતી હતી એ ઈચ્છાને પછી પ્રગટ કરવાનો જો અંદર લાઈટ થાય તો જોજો ના થાય ના થાય એ વાત એમ જ છે તે એમ જ રહેવાની શ્રીજી મહારાજ મધ્યના એકવીસમાં કે લાખ વર્ષ કેડે સમજો તો આમ જ છે લાખ જન્મ પછી સમજો તો આમ જ છે શ્રીજી મહારાજ કે આ જ સમજો કે લાખ જન્મ લાખ જન્મનો મહારાજે અવધિ બતાવ્યો તોય આ વાત સમજે જ છૂટકો છે મધ્યનું એકવીસમું માટે વાલા ભક્તો ભગવાનના સંતો ભક્તોના દિવ્ય ગુણો જોયા કરવા હૃદયની અંદર એને ગાયા કરવા હૃદયમાં ગાયા કરવા ક્યારેક આપણા આત્માની પ્રેરણા માટે કે કોઈની પ્રેરણા માટે એને બાહ્ય પણ પ્રકાશિત કરવા કઈ વાંધો નથી પણ આપણી અંદર રહેલું જે ભગવાનનું આપેલું મોટાનું આપેલું એ કોઈક કે આવી બંધને યુક્ત વૃત્તિઓથી દૂર રહેવું બાકી ઘણી વખત આપણે કરીએ બધું સારું જ કરીએ ખોટું કાંઈ ના કરીએ સારું જ કર્યું હોય દાન કર્યું હોય સમર્પણ કર્યું હોય તમે ગ્રહસ્થ આશ્રમમાં છો ધક્કા ખાધા હોય દોડાદોડી કરી હોય સ્વયંસેવક તરીકે જબ્ર તમે ઊંડા ઉતરીને સેવા કરી હોય કાર્યકર્તા તરીકે એટલી બધી રિસ્પોન્સિબિલિટી લીધી હોય બધું બહુ કર્યું હોય તમે અને અમે ઘણું કર્યું હોય મહારાજને રાજી કરવા માટે કે આ ભાઈ કંઈક સેવા કરી હોય કથા કરી હોય ગાયું હોય વગાડ્યું હોય આયોજન કર્યું હોય કોઈ વ્યવહાર સત્સંગનો હોય એને સારી રીતે કર્યો હોય હરિભક્તો સાથેનો વ્યવહાર સારો કર્યો હોય બધું બહુ કર્યું હોય પણ એ બધું આપણા કલ્યાણને અર્થે છે આપણે કોઈ ઉપકાર નથી કરતા ભગવાન ઉપર આ સત્સંગ ઉપર ઉપકાર નથી કરતા આપણે આપણે આપણા કલ્યાણને અર્થે કરીએ છીએ એ વાતને ભૂલી જઈએ છે ને ત્યારે આવી વૃત્તિઓ મારી નોંધ લેવાવી જોઈએ આપણે આપણા માટે કર્યું છે એમાં શું નોંધ આપણે આપણા માટે કર્યું છે આપણે જાજુ કર્યું ચાલો આપણે બહુ જાજુ કર્યું બહુ જાજુ કર્યું હવારથી ત્રણ જ કલાક ઊંઘ્યા અને આપણે એટલી બધી સેવા કરી બહુ સેવા કરી બધું કર્યું તેમાં શું છે કોઈ બે જોબ કરે ત્રણ જોબ કરે કોઈ ત્રણ જોબ કરે અમેરિકામાં રહીને ત્રણ જોબ કરતા હોય ને ચાર જ કલાક સૂતા હોય તો બધા વખાણ કરે કે ઓહો કેટલી ત્રણ જોબ કરે બધા હું વિચારે કેટલી જરૂર હશે બિચારાને ત્રણ જોબ કરવી પડે છે ત્રણ જોબ કરે ત્યારે માંડ પૂરું થાય છે આઠ કલાકમાં પૂરું નથી થતું એટલે ત્રણ જોબ કરે ત્યારે પૂરું થાય છે એમ વિચારે ને તો આપણે જાજુ કરીએ તો સારું આપણે વધારે જ જરૂર છે કસરો ટાળવાની આપણે કરોડો જન્મની કસર આ જન્મે ટાળવી છે એટલે આપણે સમર્પણ નિષ્ઠા ભક્તિ સેવા શ્રદ્ધા બધું આપણે વધારે જ રાખવું પડે આવો વિચાર કરીએ તો ક્યાં કોઈ પ્રશ્ન રહ્યો વધારે 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 કરીએ છે 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 એનો અર્થ આપણે જરૂર જરૂર અને છે જ છે જ જ્યાં સુધી અખંડ ભગવાનની મૂર્તિમાં ચિત્ત ના લાગી જાય ને ત્યાં સુધી છે છે ને છે પ્રથમનું પહેલું વચનામૃત ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી એ કઠનમાં કઠણ સાધન છે જ્યાં સુધી આ વૃત્તિનો તાર કેવળ પરમાત્માના ઝંખે જ્યાં સુધી વૃત્તિઓનું સંકોચીકરણ થઈ કેવળ ભગવાન લક્ષના બને ત્યાં સુધી આપણે બહુ જરૂર છે ગમે એટલા ઉજાગરા કરીએ ગમે એટલી નિષ્ઠા સમર્પણ કરીએ માનવાનું હજુ કંઈ કર્યું નથી હજુ તો વૃત્તિઓનું સંકોચીકરણ કરીને ભગવાન હા ગુણબુદ્ધિવાળાને બધું જોઈએ આ બધું ગુણબુદ્ધિવાળાને હોય કે મારું આમ નથી આમ નથી આમ નથી એ બધું ગુણબુદ્ધિવાળાને બધું શોભે પણ જેને કથા વાર્તા વર બે વરહ પાંચ વર દહ વર્ષ ભાંભડી હોય અને શાસ્ત્રોનું આટલું વાંચન કર્યું હોય ને કરી હોય કથા એ મને તમને આ બધું ના સોંપે હું એવું નથી કહેતો કે આપણામાં આવું કોઈ ભક્તોમાં છે જ એવું મારો કહેવાનો અર્થ નથી પણ કથા વાર્તાના પ્રસંગે કરીને મારા આત્માને એટલું ચોક્કસ સમજાવી રહ્યો છું કે આ બધાથી પર થઈએ આપણે પર આ બધી વસ્તુમાં કોઈ માલ નથી એવું પાક્કું જીવને સમજાવીએ કદાચ બીજા કોઈ વખાણ કરે તો તે સાંભળીને મનમાં ફૂલાતા નહીં પાછું આ સંતોનું કેવું સરસ હતું બીજા કોઈ વખાણ કરે તો ફૂલાવાનું નહીં નહીં ફૂલાવાના મેં તમને આગળ ચાર પાંચ ટેબ્લેટો બતાવી દીધી એ ચાર પાંચ ટેબ્લેટો છે એ ટેબ્લેટો આપણે લઈએ એટલે લગભગ ફૂલાવાનું રહે નહીં અને છેલ્લામાં છેલ્લી ટેબ્લેટ એક આ બધી ગોપાળન સ્વામી સદ્ગુરુ સંતોની માન્ય ટેબ્લેટો છે એમને જે કીધી છે ને વચનામૃતે કીધી છે એનો જ મેં થોડો ભાવરૂપ થોડું જુદી રીતે આપીને કર્યું છે પણ છે મૂળ જે માલ છે એ એમનો જ છે કરતા ના માનવું કે ગુણ પારકા માનવા એ ગોપાળન સ્વામીની વાતનો જ ઉલ્લેખ છે પારકા પારકા ઘરેના છે સ્વામીનો શબ્દ છે ગોપાળન સ્વામીનો પ્રસાદીનો શબ્દ છે કરતા ના માનવું એ પણ એ મોટા સદ્ગુરુ સંતોનો જ મત છે હવે છેલ્લો ગોપાળન સ્વામીના મતમાં એક બહુ સરસ એક ઉપાય છે આ મને યાદ આવ્યો એટલે કહું છું કે એવું વિચારું વખાણ થાય ને ત્યારે એવું વિચારું મુક્તાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી ગોપાલનંદ સ્વામી ગુણાદિતાનંદ સ્વામી નિષ્કુળનંદ સ્વામી અમારા ત્યાગીના એવું વિચારવું એમાં જે ત્યાગ વૈરાગ્ય ધર્મ ભક્તિ શ્રદ્ધા સમર્પણ સામર્થ્ય સ્થિતિ ઐશ્વર્ય એમાંનું મારામાં કેટલું બસ કોઈ ગમે એટલા આપણા વખાણ કર્યા હોય ને આટલું વિચારું એમાંનું આપણામાં કેટલું અને તમારા વખાણ થાય ને તમારે વિચારવાનું સ્ત્રી હોય પુરુષ હોય ને સ્ત્રી હોય ને લાડુબા જીવબા રાજબા આ બધા જે થયા કુંડળના રાયબા આ બધા સ્ત્રી ભક્તો આખા લાદીમાં જીવકોરબાઈ આ બધા જે સ્ત્રી ભક્તો થયા એમાંનું મારામાં કેટલું આ સ્ત્રી એ વિચારવાનું અને પુરુષ ભક્તો હોય એના દાદા કાચર પર્વતભાઈ ગોવર્ધનભાઈ આવાનું લિસ્ટ કરીને કલ્યાણ બાપા વંદલીના આવાનું લિસ્ટ કરીને વિચારો આમાં જેવું એવું મારામાં કેટલું બસ ગમે એટલા વખાણ થાય ને ક્યાંય હવા હવા અંદર જાય જ નહીં અંદર જ ના જાય બહાર જ નીકળે હવા બહારની બહાર જ ફરે કારણ કે વખાણ તો થવાના મહિમાવાળા સંતો ભક્તો છે તો એ તો કોઈક વાત આપણી જોઈ જોશે તો એ કહેશે કે આ બહુ સરસ આમને કર્યું આ બહુ સરસ ગુણ છે તો કહેવાના જ છે પણ આપણને ભાન હોવું જોઈએ કે હું તો ભગવાનની વસ્તુ છું એટલે વસ્તુ તો કોઈ દી ફૂલાતી હશે વસ્તુ તો કોઈ દી કૂદતી હશે વસ્તુ તો વસ્તુ થઈને પડી હોય એનો માલિક એને જ્યારે દબાવે ત્યારે જ ફોન ક્યારે ઓન થાય એનો માલિક સ્વિચ ઓન કરે તો ઓન થાય અને માલિક સ્વિચ ઓફ કરે તો ઓફ થાય એમ ભગવાનની વસ્તુ થઈ જાય બસ પછી જીવન જીવવાની બહુ મજા આવે ભગવાનની વસ્તુ આપણે નથી થતા આપણું કરતાં પણ આપણે માની બેઠા હોઈએ પાંચ ગુણ આપણને ભગવાન કે મોટા કે સંતો ભક્તોની કૃપાથી મળ્યા હોય એને આપણે પોતાના માની બેઠા હોઈએ અને એના કારણે જ આપણે કંઈક આપણા મગજની અંદર આપણા મગજની અંદર એક તો હળેલું મગજ એકલું અહમ ગ્રંથિથી બંધાયેલું મગજ એકલું અહમ બધી બાજુ પર વીટાયેલું છે એવું મગજ આવે એવું પછી અંદર બેઠા બેઠા પોતાનો સ્ટેટસ નક્કી કરે ને પોતાનો સ્ટેજ નક્કી કરે ને પોતાનું લેવલ નક્કી કરે ને પછી આ બધું નક્કી કરતાં કરતાં આ લોકમાંથી કેદી છૂટે ભાઈ આ લોકમાં તો સોનાની હાથીની અંબાડીએ બેહે એવા હતા ને એને ગધેડાની અંબાડીએ બેહાડ્યા છે એને બેહાડ્યા છે તો આપણે વળી વિચારીએ કે હું તો હાથીની અંબાડીને જ લાયક છું ના ના આ લોક તો ધોળમાં નાખી દેવો છે એવો જો વિચાર કરીએ અહીં મારું જે થવું એ થાય પણ મારું જે લક્ષ છે મહારાજ કે ઠેક અક્ષરધામના એ મુક્તોની પંક્તિમાં ભળવું છે કોઈ ઓરા ધામમાં રહેવું નથી આ દેહે કરીને આવે બસ દેહ મૂક્યા કેડે ઠેક અક્ષરધામમાં પૂગવું છે એ જે મહારાજે આપણને લક્ષ બંધાયું છે એ લક્ષ સુધી રોજ કરતા રહેવી રોજ કરતા રહેવી પોતાના સંકલ્પને ઓળખવા એમાં પણ સત્સંગ સંબંધી જ્યારે કંઈક આપણે કર્યું હોય ને અને એમાં આવા સંકલ્પો થાય ને કે મારું આ ના થયું ત્યારે પોતાની જાતને જ પૂછવું ત્યાં શા માટે કર્યું હતું ભાઈ તે શા માટે કર્યું હતું તે મહારાજની આ સેવા કરી કોઈ રસોઈની કરી કોઈ બીજી કરી કોઈ વાઘાની કરી આ કરી તે કરી કંઈ ને કંઈ કોઈ પણ મંદિરના કોઈ પણ સમાજમાં કોઈ પણ ક્ષેત્રમાં સામાજિક ક્ષેત્રમાં કરી તો આ બધું મેં કર્યું હતું શા માટે મારા કલ્યાણના અર્થે કર્યું હતું કે મારે નામના અર્થે કર્યું હતું મારું નામ એટલા બધું મારું તો મારું તો મારી યારે રેવાનું નથી નામે નથી રહેતું મારું નામ રૂપિયા દેહ બળી જાય છે આવો વિચાર કરીને ભગવાનનો ભક્ત સાવધાન બને આવી નાની નાની વૃત્તિઓ કેટલી બંધાયેલી આપણી છે ને ખોળીએ ખોળો આ તો મેં તમને સત્સંગ સંબંધી કીધી તમારે તો ગ્રહસ્થાશ્રમ ને એટલે પાછી બીજી હજાર જગ્યાએ મારા બેને આ ના કર્યું ભાઈએ આ ના કર્યું દીકરાએ ના કર્યું દીકરીએ ના કર્યું એને આવી મારી આ ના કર્યું એવું તો પાછું કેટલી જગ્યાએ વૃત્તિઓ થઈ હશે બધી તોડ નાખીએ બધું ઋણાનું બંધનથી હતું કોઈને દેવાનું હતું દીધું કોઈની સેવા આપણે કરવાની હતી કરી એને નહોતી કરવાની આપણાથી છૂટો થયો બધું જ વિચારીને એ બંધનની અંદર ગયા વગર એ વૃત્તિઓ છે ને બહુ વૃત્તિ વિવાહ જ્યારે કથા આવશે ત્યારે તમે સાંભળશો નિષ્કુળાંત કાવ્યમાં વૃત્તિ છે ને બહુ કિંમતી છે અબજોને કરોડો રૂપિયાની છે એ એટલા રૂપિયા ખરતતા પણ નથી મળતી વૃત્તિ જે છે ને જીવને વૃત્તિ મળી છે બહુ ગજબનું એ એ મળ્યું છે ભગવાનમાં વૃત્તિ જો તમે શું શબ્દ છે ભગવાનમાં વૃત્તિ રાખવી એવી વૃત્તિઓને આપણે આવી નાની નાની બાબતોમાં અટવાઈને રાખી હોય અને બાંધીને રાખી હોય એ આપણને કેટલું નુકસાન કરે કેટલું નુકસાન કરે માટે એનો વિચાર કરીને વૃત્તિઓને ત્યાંથી ઉખેડવી અને કેવળ ભગવાનમાં જોડવા માટેના પ્રયત્નશીલ થાવું કદાચ બીજા કોઈ વખાણ કરે તો એ સાંભળીને મનમાં સંતો ફૂલાતા નહીં કદાચ કોઈ અપમાન કરે તો પણ તેના ઉપર ક્યારેય દ્વેષ રાખતા નહીં સંતો સ્વયં નિર્માની રહીને બીજાનું અપમાન કરતા નહીં ભૂમિનો ક્ષમા ગુણ રાખીને કાયમ ગુણાતી જ સ્થિતિમાં રહેતા હતા કોઈનું અપમાન પણ ના કરે કોઈ વખાણ કરે ફૂલાઈ ના જાય અને કોઈ અપમાન કરે ને તો દ્વેષ ના રાખે આ સાધુનો પરમ ધર્મ છે સાધુનો પરમ ધર્મ છે કોઈ અપમાન કરે તો દ્વેષ ના રાખે એવું વિચારે એ એનું કાર્ય કરે છે આપણે આપણું કાર્ય કરો આપણે ભગવાન ભજવા છે આપણે ભગવાન ભજાવા છે આપણે ભગવાનમાં જોડાવું છે આપણે ભગવાનમાં જોડવા છે આપણે ભગવાનની આજ્ઞા ઉપાસના રાખવી છે રખાવી છે બસ એ રસ્તે આલ્યા જાઓ સાધુ એવું વિચારે એ કોઈ દિવસ કોઈ અપમાન કરવાવાળાની સાથે દ્વેષ નહીં કરે કારણ કે રાગ અને દ્વેષ બંને બંધનનું કારણ બને છે અને એવા સાધુને બંધન જોતું નથી એવા ભક્તને બંધન જોતું નથી માટે એનાથી અલિપ્ત રહે છે એવા સરસ મહારાજ અહીં સંતોના ગુણોને નિમિત્ત બનાવી મારા અને તમારા આત્માને ઘડવા માટેની વાતો મુક્તાનંદ સ્વામી કરી રહ્યા છે અહીં આગળ પંદર કડી તરંગ પંદરની અહીં પૂર્ણ થાય છે બાકીની કથા આપણે પરમ દિવસે સાંભળશું ગણશ્યામ મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ શર્વદેવેરં ભક્તિધર્માત્મજ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નલકંઠમ ભજે ગણશ્યામ મહારાજની